પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે નાનપુરા ઝીંગા સર્કલ થી નવસારી બજાર સુધીના રસ્તા પરના દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરાયા હતા. સુરતના આઠવા વિસ્તારમાં આવેલો સગરામપુરા ઝીંગા સર્કલથી નવસારી બજાર જતા રોડ રસ્તાના વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે એસએમસી અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર રોડ પર મૂકેલા બિનવારસી વાહનો, લારી ગલ્લાઓ તથા અન્ય ચીજવસ્તુઓ એસએમસી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આજરોજ માન્ય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો પડેલા છે અને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છેક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે.